नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, तमने जे रिविजन माटे ज्ञान सेतु आपेल है एम आज वीडियो में अपने धोरण 10 विषय तमारू जे गणित है बराबर एम अपने आगे बढ़िए। अपने आगळना लेक्चर में शूँ जो तो कि समीकरण ने विधान स्वरूपे, विधान ने समीकरण स्वरूपे समीकरण नो उकेल शोधता शीखा था बराबर। तमारे जोवानुं बाकी होय, समझवानुं बाकी होय तो खास जोई लो, समझी लो। त्यारबाद आज वीडियो में आप शूँ जोशो तो हवे एक करता वधारे गाणितिक प्रक्रिया की मदद की केटलाक समीकरण उकेली शकाय। जेम के तो कि 2x - 1 बराबर 13 होय तो सौ प्रथम आपणे उपरोक्त समीकरण ने चल सीवाय पद छे डाबी बाजू में विरोधी पद बने बने बाजु उमेरी ने दूर करीशुं बराबर। चल सीवाय चल एटले 2x वाळो चल छे तो एना सीवाय अचल पद शू छे -1, तो आपणे एने शूँ करशुं तो कि +1 वाळे उमेरशुं एटले 0 थई जाय बराबर। तो त्यारबाद शूँ करूँ तो कि 2x + 1 - 1 करो एटले 1 थई गयुं 2x अने 13 + 1 एटले 14 थई गयुं। हवे फक्त चल एक्स मेळववा माटे अगाउ शीखी गया तेम बने बाजू एकने छेदमां 2 वडे, बेने केन्सल करो अंशमां छे तो मैं कीधुं तो मैं छेद वडे ગુણાવી દેવાના આપણે જે સંખ્યા હોય ને, એકને છેદમાં 2 કરો એટલે શું થઈ જાય ત્યાં તો કે 2 કેન્સલ થઈ જાય, ખાલી શું હોય x અને 1 છેદમાં 2 એને ગુણ્યા 14 એટલે 7 × 14 = 7 બરાબર, એટલે 2x બરાબર શું આવશે 7 આવશે બરાબર। ચાલો ત્યારબાદ બીજું છે 4.2 કે બંને બાજુ ચલવાળા સમીકરણો છે એ ઉકેલો। ત્યારબાદ પેલું જેમાં શું છે તો કે 2x - 3 = x + 4, 2x - 3 છે બંને બાજુ ચલ છે, તો હવે શું કરશું તો કે બંને બાજુ અચળ છે એને ભેગા કરશું ને એક બાજુ છે ચલવાળા ભેગા કરશું। આ તમને આગળ કીધું તે રીતે બરાબર ને બીજી બાજુ જાઓ તો પણ ચાલે, એટલે એક્સ છે એ ડાબી બાજુ આવશે જમણી બાજુથી એટલે પ્લસ છે તો માઇનસ થઈ જાય। ખાસ નિયમ છે કે જો આપણે ખબર જ છે, તમને ખબર જ હશે તો એ તમને કહી દઉં કે સરવાળો હોય ને બરાબરની બીજી બાજુ જાય તો બાદબાકી થઈ જાય, બાદબાકી હોય ને બરાબરની બીજી બાજુ જાય તો સરવાળો થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર થઈ જાય ને ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય। ત્યારબાદ શું કરો તો કે આમાં શું છે તો કે સરવાળો છે તો બરાબરની બીજી બાજુ શું થઈ જાય બાદબાકી થઈ જાય એટલે 2x - 1 થઈ જાય બરાબર, 3 છે એ માઇનસ છે બરાબર ને બીજી બાજુ જાય તો પ્લસ। ખાસ આ વસ્તુ યાદ રાખજો, એક્સ બરાબર શું આવે 2x - 1 જાય તો એક્સ, 4 ને 3 = 7। બીજું 5x + 7 / 2 = 3 / 2x - 14, 5x અને 3 / 2x ને એક બાજુ લઈ લેવાના -14 અને -7 / 2, સમીકરણની બંને બાજુ 2 વડે ગુણ્યા કારણ કે 2 છે આપણે કેન્સલ કરવા છે એટલા માટે, એટલે શું થશે 10x - 3x થઈ જશે અહીંયા કારણ કે 2 છે કેન્સલ થઈ ગયા બરાબર, -7 × 14 શું થઈ જશે -28 અને -7 / 2 એટલે એ 2 કેન્સલ થઈ જાય એટલે શું હોય -7 બરાબર, એટલે 10x - 3x એટલે કે 7x અને -28 અને -7 - 35, એક્સ બરાબર શું થાય હવે નિયમ મુજબ બીજું આપણે શીખી ગયા કે કેન્સલ 7 વડે ગુણાવી દઈએ એટલે શું થાય ખાલી એક્સ વધશે અને 35 / 7 એટલે શું થશે તો કે 5 બરાબર, એક્સ બરાબર આવશે -5। હેલો ફ્રેન્ડ્સ, અનએકેડેમી પ્રેઝન્સ અનએકેડેમી કોમ્બેક સ્કોલરશિપ ટેસ્ટ ફોર આઈઆઈટી જેઈ એક્સપિરિયન્સ, આઈઆઈટી ને જેઈની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે ખાસ અનએકેડેમી દ્વારા કોમ્બેક સ્કોલરશિપ ટેસ્ટ છે બહાર પાડવામાં આવેલી છે। આ ટેસ્ટ છે એમાં તમે 4 કરોડ સુધીનું ઇનામ છે તમે જીતી શકો છો। આ ટેસ્ટની અંદર જે વિદ્યાર્થીનો રેન્ક 1 થી 3ની અંદર આવ્યો એને 1 વર્ષનું આઈઆઈટી જેઈ પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવશે, જે વિદ્યાર્થીનો રેન્ક 4 થી 10ની અંદર આવ્યો એને 75% સ્કોલરશિપ આપવામાં આવશે, જે વિદ્યાર્થીનો રેન્ક 11 થી 50ની અંદર આવ્યો એને 50% સ્કોલરશિપ આપવામાં આવશે, અને જે વિદ્યાર્થીનો રેન્ક 51 થી 150ની અંદર આવ્યો એને 25% સ્કોલરશિપ છે ફ્રીમાં આપવામાં આવશે, અને લકી પાર્ટિસિપેટ વિલ ગેટ અ સરપ્રાઇઝ ગિફ્ટ, અને જે વિદ્યાર્થી મિત્રોનો સારો રેન્ક આવ્યો એને અલગ અલગ ઓફર પણ મળશે, JBL સ્પીકર છે, ફિટબી ઇન્સ્પાયર છે, અમેઝોનનો વાઉચર છે, આઈપેડ છે, ઘણી બધી ઓફર મળી શકશે। તો ખાસ અનએકેડેમીની જે આ કોમ્બેક ટેસ્ટ છે ફ્રીમાં આપવા માટે અને બધા જ ઇનામ પ્રાઇઝિસ છે એ જીતવા માટે અને એને ટેસ્ટને એનરોલ કરવા માટે અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV ફિટનેસ રેફર કોડનો યુઝ કરો। આ ટેસ્ટ છે તમારે દર રવિવારે સવારે 11 વાગે દેવાની રહેશે। અને બીજું અનએકેડેમીમાં આઈટી જેઈ જુલાઈ જુંબો ઓફર અત્યારે ચાલે છે, તો ખાસ સબસ્ક્રિપ્શન જે વિદ્યાર્થી મિત્રોને લેવું છે પ્લસ સબસ્ક્રિપ્શન અત્યારે જ લઈ લો, આ સબસ્ક્રિપ્શનની જે 16 જુલાઈ સુધી જ વેલિડ રહેશે। અત્યારે 2 વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લેશો તો તમને 56,000 વાળી પ્રાઇસ છે, 49,999માં તમને મળશે બરાબર, 10.7% ઓફ છે, અને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેશો તમે જુલાઈમાં તો તમને એક્સટેન્શન છે 31 ઓગસ્ટ સુધી બરાબર, 1 મહિનો છે વધારાનું તમે ફ્રીમાં મળશે। તો ખાસ સબસ્ક્રિપ્શન લેવા માટે અને ટેસ્ટ આપવા માટે અત્યારે જ અનએકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને DV ફ્રીટેન રેફર કોડનો યુઝ કરો। ચાલો ત્યારબાદ છે કે 6ઠું સમીકરણનો ઉકેલ મેળવો, આપણે આ સમીકરણનો ઉકેલ મેળવી લઈએ એની પહેલાં દ્વિચલ સુરેખ સમીકરણ છે જોઈ લઈએ, ત્યારબાદ આપણે ઉકેલ પણ મેળવી લઈએ। હવે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે ખબર છે કે 2 ચલવાળું સુરેખ સમીકરણ હોય એને દ્વિચલ કહેવાય, એક્સ અને વાય 2 ચલ છે તો શું થઈ ગયું દ્વિચલ, કાંઈ છે નહીં। 8ધોરણમાં આપણે સમીકરણ વિશે અભ્યાસ કરી ગયા છીએ, માત્ર 1જ ચલ અને 1જ ઘાત હતી। આ સિવાય તમે પ્રકરણ 3માં બિંદુ ક્રમયુગ જોડનું આલેખન કરવાનું શીખી ગયા, આગળનું આપણે પ્રકરણ ભણાઈ બરાબર, જોવાનું બાકી જોઈ લેજો સમજી લેજો બરાબર। હવે દ્વિચલ સુરેખ સમીકરણ અને આલેખ વિશે માહિતી મેળવીએ। દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે એક વિદ્યાર્થી અને તેની બહેને ભેગા મળીને 1 વર્ષમાં ₹1000ની બચત કરી, આ વિદ્યાર્થીની સમજૂતી સમીકરણ સ્વરૂપે નીચે પ્રમાણે મેળવી શકાય,
ધારો કે વિદ્યાર્થીએ એક વર્ષમાં કરેલ બચત એક્સ છે અને તેના બહેને એક વર્ષમાં કરેલ બચત વાય છે, બંને ભેગા મળીને કરી છે એટલે શું થશે, બંનેનો સરવાળો થશે, કેટલા ભેગી કરી તો 1000 રૂપિયા, તો એક્સ વત્તા વાય બરાબર 1000. આપણે આગળ જોઈ ગયા સમીકરણને કઈ રીતે લખવું એ વિધાન સ્વરૂપે, બરાબર. ઉપરના સમીકરણમાં બે ચલ એક્સ અને વાય છે તથા બંનેની ચલની એક જ ઘાત છે સુરેખ, બરાબર, માટે તે દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખાય છે. ચાલો હવે છઠ્ઠો પર દાખલા ઉકેલ મેળવવાનો, તો 3x + 2 = 20. 3x બરાબર શું કરશે, 20માંથી 2 જાય તો 18, બરાબર. બીજી બીજું જવાબ દીધા, સહેલું પડે આપણે, એટલે એક્સ બરાબર શું થશે તો 18/3, 3 છે ગુણાકારમાં છે બરાબર, ને બીજી બાજુ ભાગાકારમાં 6, તો રેડર એક્સ બરાબર 6. ચાલો બે બાજુ ચલ છે, 4x + 5 = 9 + 2x, એટલે 2x આ બાજુ આવી જાય, 4x માંથી 2x જાય તો 2x, અને 9 માંથી 5 જાય તો 4. x = 4/2, એટલે x = 2. ત્રીજું છે, 2x³ + 1 = 7x³ + 3. હવે શું થશે આમાં, તો કે 2x³ ચલ વાળા ભેગા કરો 15, લસા લઈ લો 15, 3 ને 5 વડે ગુણાવે 15 આવી જાય, ખાલી છેદમાં ની અંશમાં પણ ગુણાવવા પડે, એટલે શું થાય, તો કે 5 × 10x - 7x³ = 3 - 1. 3 માંથી 1 જે તો 2, 10 માંથી 7 જે તો 3, 15 છે બરાબર, ની બીજી બાજુ જાય એટલે ગુણાકારમાં આવે બરાબર, એટલે શું થશે, 3x × 15 = શું થશે, 15 × 2 = 30, 1 = 30/3, એટલે x = 10. ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલું છે, આમાં કાંઈ અઘરું છે નહીં, છતાં પણ તમને જો ન આવડે તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અમે તમને જરૂરથી રિપ્લાય આપશું. ચાલો હવે વ્યાપક કપડે છે કે પ્રમાણિત સ્વરૂપ જોઈએ. પ્રમાણિત સ્વરૂપ શું છે, તો કે દ્વિચલ સુરેખ સમીકરણ, તો કે ax + by + c = 0. એ અને બી છે એ શું છે, તો કે એક સાથે શૂન્ય નથી, a² + b² ≠ 0, તેમજ એ બી અને સી ની વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 સ્વરૂપમાં દર્શાવો અને એ બી સી ની કિંમત શોધો. એ એટલે શું, તો કે એ બી અને સી ત્રણ ચલ છે, એક્સ અને વાય છે ચલ છે, એટલે કોઈ સંખ્યા છે, એને બરાબર એક બાજુ લઈ આવવાની, તો 4x + 6 = 27 આપેલા છે, એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું શું કરવાનું, તો કે ax + by + c, એટલે એ એક્સ તો છે, વાય છે, સી પદ અચળ પદ નથી બરાબર, ને બીજી બાજુ એના બાજુ લઈ લો એટલે માઇનસ થઈ જશે, એની સાથે સરખાવી નાખી એટલે શું આવશે, a = 4, b = 6, c = -27. સાવ સહેલું છે, આમાં છે નહીં કાંઈ, એવી રીતે 4-4 દાખલા છે, એવી રીતે જ કરવાના છે, સરખાવવાના છે, બરાબર, ખ્યાલ આવી ગયા, આમાં કાંઈ છે નહીં અઘરું, સાવ સહેલું છે. ચાલો ત્યારબાદ છે 7મો, કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, એટલે કે 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે શું કરવાનું, આમાં ધારવાનું. ધારો કે નોટબુકની કિંમત એક્સ છે ને પેનની કિંમત વાય છે. નોટબુકની કિંમત છે એ પેનની કિંમત કરતાં બમણી છે, બરાબર. તો આપણે ઓલરેડી નોટબુક બમણી છે તો પેનને કરીએ એટલે 2 સરખી થઈ જાય, તો x = 2y, એટલે x - 2y = 0 થઈ ગયું સમીકરણ. ચાલો ત્યારબાદ 8મું છે, કે નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણોને ax + by + c તરીકે દર્શાવો અને એ બી ને સી ની કિંમત શોધો. આ તો હમણાં જ શીખ્યા અમે, ચલો દર્શાવી દઈએ, એની કિંમત પણ શોધી લઈએ. 2x + 3y = 9.35. સૌ પ્રથમ શું કરવાનું, તો કે બરાબર ની એક બાજુ ભેગા કરી લેવાના, 9.35 ને બરાબર ની આ બાજુ લ્યો એટલે માઇનસ થઈ જશે, બરાબર 0 થઈ ગયું. ચાલો હવે ax + by + c લખો. એ છે ત્યાં એ ની કિંમત લખી નાખો, બી છે ત્યાં બી ની, સી છે તો સી ની, એટલે a = 2, b = 3 અને c = -9.35. બીજું x - y² - 5 - 10 = 0, તો પેલા લખી નાખો બરાબર, પછી દર્શાવી દો. 1 = 1 બરાબર, b = -1/5 અને c = -10. એવી રીતે આપણે બધા દાખલા છે આ રીતે જ કરવાના છે. 3x + 2 = 0, તો 3x, જો આમાં વાય નથી તો વાય ન હોય તો શું કરવાનું, 0 × y, એટલે 0 જ થયું બરાબર. તો એ રીતે લખી નાખવાનું સમીકરણ, લખી એ ટાઈમે બરાબર, +2 = 0. હવે લખી નાખો, a = 3 થયું, b = શું થશે, 0 થશે, ને c = 2 થશે. y - 2 છે, આમાં x નથી, તો 0 × x કરી નાખવાનું, 0x + y - 2 = 0. એની ax + by + c સાથે સરખાવી દો, a = 0, b = 1 અને c = -2. કાંઈ ન હોય તો શું હોય, આગળ 1 હોય બરાબર. તો બીજા પાર્ટમાં આપણે શું શીખ્યા, તો કે સમીકરણને સરખાવ પ્રમાણિત સ્વરૂપ જોયું, એનો ઉકેલ શોધતા શીખ્યા બરાબર, આ વસ્તુ આપણે શીખ્યા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આગળનો પાર્ટ તમારે જોવાનો બાકી એ જોઈ લ્યો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એ પણ સમજૂતી સાથે લખી શકે, અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ ડાઉટ હોય બરાબર, કાંઈ ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ કરજો, અમે તેનો રિપ્લાય આપશું. અને ચેનલમાં જો તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બે લાઇકને દબાવી દો, જેથી કરીને તમારા ધોરણની કોઈ નોટિફિકેશન આવે તરત તમને મળતી રહે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.